वडोदरा शहेरना चकचारी तृषा हत्या केसमां पोलीस झड़पी तपास करी रही छे। पोलीसे आरोपीना 3 दिवसना रिमांड मेळवीने तपासनो धमधमाट शुरू कर्यो छे। त्यारे आरोपी कल्पेश ठाकोरने 3 दिवसना रिमांड मळता आजे क्राइम ब्रांच आरोपीने लईने रिकन्स्ट्रक्शन करवा घटना स्थळे पहोंची छे। वडोदरा चकचारी तृषा हत्या केसमां पोलीसे कल्पेश ठाकोरने साथे राखीने तेना घरथी लईने मर्डरना स्थळ सुधी समग्र घटनानुं रिकन्स्ट्रक्शन कर्युं। वडोदरा शहेरमां चर्चित तृषा हत्या केस में आज वडोदरा क्राइम ब्रांच की टीम आरोपी कल्पेश ने साथे राखी मुजार गाम गामड़ी जवाना रोड ना मर्डर ना घटना स्थले पहुंची थी, जहां समग्र घटना नु रिकन्स्ट्रक्शन करवामां आव्युं हतुं। पोलिस पहला आरोपी कल्पेश ने तेना घरे लई गई थी और पछी घटना स्थले लई गई थी। आम आरोपी घर थी लईने मर्डर ना स्थल सुधीन पोलिसे आरोपी ने साथे राखी रिकन्स्ट्रक्शन कर्युं हतुं अने 22 मार्चे बनेली 37 मिनिट की घटना की पोलीसे झीणवट भरी तपास करी हती। वडोदरा क्राइम ब्रांच PI RA जाडेजाए जणाव्यु हतुं के गुनाना पुरावा एकत्र करवा माटे आजे घटनानुं रिकन्स्ट्रक्शन करवामां आव्युं हतुं। आरोपीना घरे अने दुकानमां तपास करवामां आवी छे। आरोपीए ज्यां हथियार छुपाव्युं हतुं ते जग्या आरोपीए बतावी हती। त्यारबाद घटना स्थळे जईने रिकन्स्ट्रक्शन करवामां आव्युं हतुं। हत्या करीने आव्या बाद आरोपीए ज्यां युवतीनुं एक्टिवा मूक्यु हतुं त्यांथी पोताना मित्रने ज्यां ऊभो राख्यो હતો તે સ્થળ પણ બતાવ્યું હતું। ત્યાંથી તે ઘરે જવા રવાના થયો હતો। આખો ઘટનાક્રમ તેણે જણાવ્યો હતો। હત્યા કરવાની સ્ટાઇલ પરથી લાગે છે કે તેણે પ્લાનિંગથી તૃષાની હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે। તૃષાનો હાથ કેવી રીતે કપાયો તે અંગે તેઓએ જણાવ્યું હતું કે તૃષાએ સ્વબચાવ કરતા જતા હાથ વચ્ચે લાવતા તેનો હાથ કપાઈ ગયો હતો। વહેલામાં વહેલી તકે તૃષાને ન્યાય મળે તેવા અમારા પ્રયાસો છે તેવું જણાવ્યું હતું। બીજી ટીમો દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। એકતરફી પ્રેમમાં 19 વર્ષીય તૃષાને બેરહેમી પૂર્વક મોતને ઘાટ ઉતારી ઘરે પહોંચેલો કલ્પેશ કંઈક અજુગતું વિચારે તે પહેલાં ક્રાઇમબ્રાન્ચની ટીમ તેના ઘરે પહોંચી ગઈ હતી અને તેને દબોચી લીધો હતો। પોલીસે તેના જ ઘરમાંથી પાડ્યું પણ કબજે કરી લીધું હતું। તૃષાની હત્યાના માત્ર 6 કલાકમાં ક્રાઇમબ્રાન્ચે હત્યારા કલ્પેશ ઠાકોરની ધરપકડ કરીને સનસનીખેજ તૃષા સોલંકી હત્યા કેસ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું। ત્યારબાદ પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ દરમિયાન આજે પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મકરપુરા મર્ડર કેસ નોંધાયેલ હતો, જેમાં આરોપી કલ્પેશ ઠાકોરને ગુનાના કામે ધરપકડ કરેલ, નામદાર કોર્ટમાંથી દિન 3ના રિમાન્ડ મેળવેલામાં આવ્યા હતા। જે મુખ્ય મુદ્દો હતો રિકન્સ્ટ્રક્શન પંચનામું, કે આરોપી કઈ રીતે ઘરેથી તૈયારી કરેલ છે, હથિયાર ક્યાંથી મેળવેલું છે, કયા રૂટ ઉપર આવેલ છે, કયા રૂટ ઉપર આવી અને કઈ કઈ જગ્યાએથી કયા રસ્તે આવેલ છે, મરણ જનારને એને કેવી રીતે મારેલ છે, એ સમગ્ર ઇન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। એમાં આજરોજ એને જગ્યા બતાવેલ છે, પોતાનો મિત્ર અને પોતે કઈ જગ્યાએ આવીને બેઠા એ જણાવેલ, ત્યાંથી આગળ જે જે બધું હતું એના કયા મુજબનું એક પંચોની હાજરીમાં પંચનામું કરવામાં આવેલ છે અને ગુનેગારને સંપૂર્ણ સજા મળે અને ગુનાના તમામ પુરાવો એકત્રિત કરવાની ઝીણામાં ઝીણી વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। હથિયાર બાબતમાં અત્યારે તો પહેલાં તે ડિસ્કવરી બંધામાં કબજે કરવામાં આવેલું હતું। હથિયાર પોતાની દુકાનમાંથી સામાન લેવા માટે બીજો પોતે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે, ઇલેક્ટ્રિશિયન કામ કરી અને પોતાની દુકાનમાં સામાન ઇલેક્ટ્રિશિયનનો મૂકવા ગયેલો હતો ત્યાંથી અને પોતાના શરીરના આગળના ભાગે પોતે દબાવી અને સંતાડી અને તેના મિત્રને જાણ ન થાય એવી રીતે પોતે જ બાઇક ચલાવી અને અહીંયા સ્થળ ઉપર આવેલ છે અને ગુનાને અંજામ આપેલ છે અને એના મિત્રને અહીંયા સુધી લાવેલો હતો અને મિત્રને બેસાડે એટલે તૃષાને મળવા માટે પોતે જવાનું મળવાનું જણાવેલ નીકળેલ તૃષાવારની એક્ટિવા પોતે તૃષાની એક તૃષાની રાહ પોતે જોયેલ અને તૃષા એને આવતા તૃષાની સાથે બેસાડી અંદર સ્થળ ઉપર લઈ ગયેલો, પોતે બાઇક ચલાવેલ અને તૃષાનું નિર્દયપણે હત્યા કરી પાછો આવી અને કોઈ ઘટના ના બનેલો એવું બિહેવિયર બતાવી કે તૃષાને મળીને હું આવી ગયેલો છું અને અહીંયા આવી અને પાછળ પોતાના મિત્ર સાથે ઘરે જતો રહે છે ના રિકન્સ્ટ્રક્શન બાબતમાં જે અને હથિયારના ઘા બાબતની છે અને જે એક્ટિવાની ચાવી પોતે જણાવેલ છે કે એક્ટિવાની ચાવી પણ હજી થોડુંક એવું જણાય છે કે એને એક્ટિવાની ચાવી બાબતે કોઈ જી સંતોષકારક હકીકત નથી મળેલ, એક્ટિવા મળેલ છે પણ પોલીસને કબજે કરેલ ત્યારે ચાવી મળેલ નથી।